चड़तर गढ़ थी दरवाड़ा सुधी बने नवीन मार्ग पर चड़तर नजीक गाबड़ू पड़ू छे अने आ मार्ग पर वाहनों की गति वधता आ मार्ग पर आवता गामों ना चार रस्ता पर बम्ब मुकवानी प्रजाजनों की मांग छे। ताजेतर में ज राज्य सरकार द्वारा चड़ोतर गढ़ थी दलवाड़ा सुधीना 21 किलोमीटर मार्ग पर मार्ग अने मकान विभाग द्वारा आ मार्ग पर नवीन पेवर काम करीने नवीन मार्ग बनावामां आव्यो छे। जो कि नवीन मार्ग बनता वाहनों की गति में वधारो थयो छे। सवारे शालाए जता बाळको तेमज पशुपालकों ने अकस्मात थवानी भीति सेवाई रही छे। टूंक समय में आ मार्ग पर बे मोटा अकस्मात सर्जाई चूक्या छे, जेमांथी त्रण व्यक्तिओना मौत निपजी चूक्या छे। आ मार्ग पर आवता गामों जेवा के खोडला, वेडंचा, कुंभलमेर, कुंभासण, गढ़ जेवा गामों के ज्यां चार रस्ता के चौकड़ी पड़ती होय त्यां बम्प मुकवामां न आवता अकस्मात सर्जावानी भीति सेवाई रही छे। आ अंगे कुंभासण गामना जागृत नागरिक हिदायतभाई परमारे जणाव्युं हतुं के ताजेतरमां मार्ग अने मकान विभाग द्वारा चड़ोतर गढ़थी दलवाड़ा सुधीना 21 किलोमीटरना मार्गनुं पेवर काम करवामां आव्युं छे। रोडनी बंने बाजुनी साइडमां ज्यां मेटल पाथरवामां आवी छे, ઉપર વ્યવસ્થિત રોલર ફેરવવામાં ન આવ્યું હોવાથી મસમોટા પથ્થરો પડેલા છે, તેમજ જ્યાં ચાર રસ્તા કે નેળિયું પડતું હોય ત્યાં અગાઉ જૂના માર્ગ ઉપર બમ્પ મૂકેલા હતા, ત્યાં હાલ નવીન માર્ગ ઉપર બમ્પ ન મૂકેલા હોવાથી ગતિથી આવતા મોટા વાહનો ગમે ત્યારે અકસ્માત સર્જશે। તેમજ ચડુતર નજીક વરસાદી પાણીના નિકાલ માટે જ્યાં નાળું બનાવવામાં આવ્યું છે ત્યાં પણ રોડ ધોવાઈ જાય તો મોટો ખાડો પડી ગયો છે। તો સત્વરે આ માર્ગ ઉપર બમ્પ મૂકીને માર્ગ અને મકાન વિભાગ યોગ્ય ચકાસણી કરે એવી અમારી માંગ છે। તાજેતરમાં દલવાડાથી ચડોતર સુધીનું 21 કિલોમીટરનું રોડ નવો બનેલ છે, એમાં જ્યાં ચાર રસ્તા અથવા ચોકડી અથવા કોઈ ગામના પાટિયા આવતા હોય એ જગ્યાએ જ્યાં પહેલાં બમ્પ હતા પણ અત્યારે ક્યાંય બમ્પ નથી, જેના કારણે આ રોડ તો ખૂબ સરસ બન્યો છે પણ સુંદર રોડ બનવાને કારણે વાહનો પણ સ્વાભાવિક રીતે વધારે ગતિમાં ચાલે, મોટા ડમ્પર કે હેવી લોડેડ સાધનો પણ વધી ગયા છે, તો આ જે પણ ગામના પાટિયા હોય કે ચોકડી પડતી હોય ત્યાં બમ્પ મુકાય તો અકસ્માત ઝોન અથવા અકસ્માતો જે તાજેતરમાં થયા છે બે ત્રણ એ રોકાઈ શકે એમ છે। તો તાત્કાલિક ધોરણે ત્યાં બમ્પ મૂકવામાં આવે, કારણ કે શાળાના બાળકો, સવારે પશુપાલકો જે નીકળે છે મોટી સંખ્યામાં એમને પણ તકલીફો પડી રહી છે। બીજું કે રોડની બંને સાઈડ જે કોન્ક્રીટ પાથરવામાં આવેલ છે એમાં પણ લેવલ કરવામાં નહીં આવેલું નથી, તો એ કોન્ક્રીટને પણ વ્યવસ્થિત રોલર યા કોઈ પણ એમના ઉપાય પ્રમાણે લેવલ કરવામાં આવે, અને નાળા જ્યાં પડે છે વરસાદી પાણીના નિકાલમાં એમાં ચડોતર જોડે એક નાળું છે એમાં બિલકુલ રોડમાં પૂરો ખાડો પડી ગયો છે। કહેવાનો મતલબ કે મિસમેનેજમેન્ટના કારણે એ પાણીના કારણે ખાડો પડી ગયો છે, એટલે આવા નાળાઓમાં પાણીની યોગ્ય જોગવાઈ નીકળવાની યોગ્ય જોગવાઈ બની રહે એના માટે પણ અમારી આગ્રહભરી વિનંતી છે।